भारत में विश्व बीजा नंबर की सौथी मोटी प्रतिमा बनी रही है, जो 216 फूट ऊंची है। आ प्रतिमा से मानवता आधार समानता आध्यात्मिक दर्शन नो परिचय करावा वाला श्री श्री त्रिदंडी संत भगवान रामानुजाचार्य स्वामीजी जे कार्यक्रम अनावरण में खुद वडाप्रधान मोदी उपस्थित रहेशे। तेलंगाणा राज्य शमशाबाद मुचिंतल में योजानार भव्य कार्यक्रम में देश विदेश ना तमाम महानुभावो हाजर रहेशे। મધ્યકાળમાં વૈષ્ણવ મત પ્રવર્તક અને દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનના સંસ્થાપક શ્રી શ્રી ત્રિદંડી સંત ભગવાન રામાનુજાચાર્યજીના સહસ્ત્રાબ્દી જયંતિનો ભવ્ય અવસર। તેલંગાણા રાજ્યના શમશાદાબાદના મુચિંતલમાં 200 એકરની જમીન પર શ્રી શ્રી ત્રિદંડી સંત ભગવાન રામાનુજાચાર્ય સ્વામીજીના આશ્રમમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની પ્રતિમા સ્થપાશે। સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે શ્રી શ્રી રામાનુજાચાર્ય સ્વામીજી પ્રતિમા, જે સમાનતાનું પ્રતીક બનશે। બીજી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી 2022 ભવ્ય સમારંભ વચ્ચે શ્રી શ્રી ત્રિદંડી સંત રામાનુજાચાર્ય સ્વામીની પ્રતિમા સ્થાપિત થશે। આ પ્રતિમા 200 એકરના શ્રી ચિન્નાજીયર સ્વામી આશ્રમના કેન્દ્રમાં હશે। પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ 2 થી 14 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે। 5 ધાતુઓની બનેલી પ્રતિમા વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી તરીકે ઓળખાશે। 216 ફૂટની સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમા હશે। ૧૩૦ કરોડ ભારતીયોનો આ દેશ સંત શ્રી શ્રી રામાનુજાચાર્ય પર ગર્વ કરે છે, એટલે જ તેમની સહસ્ત્રાબ્દીના અવસર પર શ્રી ત્રિદંડી ચિન્નાજીયર સ્વામી પોતે વડાપ્રધાન મોદીને આ સમારંભનો ભાગ બનવા માટે આમંત્રિત કરવા પહોંચ્યા। વડાપ્રધાન મોદીને 216 ફૂટની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સામેલ થવા માટે આમંત્રણ આપ્યું। વડાપ્રધાન મોદીએ મુંચિંતલ આવવા અને પ્રતિમાનું અનાવરણ કરવાનું આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આટલી મોટી સમાનતાની પ્રતિમાનું નિર્માણ એક મહાન કાર્ય છે અને ત્રિદંડી ચિન્નાજીયર સ્વામીના સમર્પણની પણ પ્રશંસા કરી। આ અવસરે સંતશ્રી સાથે માય હોમ ગ્રુપના ચેરમેન ડોક્ટર જે રામેશ્વર રાવ પણ ઉપસ્થિત રહ્યા। અત્રે મહત્વપૂર્ણ છે કે અનાવરણ કાર્યક્રમમાં દેશ વિદેશની નામી હસ્તીઓ ઉપસ્થિત રહેશે। ચિન્નાજીયર સ્વામી પોતે જ આ વૈશ્વિક અનુષ્ઠાનનું આમંત્રણ આપવા દિલ્હી પહોંચ્યા। તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ પાઠવ્યું। આમંત્રણને અમિત શાહે પણ સન્માન સાથે સ્વીકાર્યું અને ટ્વીટ કરીને તેની પુષ્ટિ પણ કરી। ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી લખ્યું કે સ્વામી ચિન્નાજીયર સ્વામીએ માનવજાતની નિઃસ્વાર્થ સેવાના ભાવનો માર્ગ અપનાવ્યો છે। ત્યારબાદ સંત શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત, કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ, માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડી અને સીજીઆઈ રમન્નાને મળી આ ભવ્ય કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવ્યું। रामानुजाचार्य स्वामी महाराज 1017 साल में इस भूमि को पावन किए थे। वो 120 साल इस धरती पे रहे थे और सारे देश में कोने कोने में भ्रमण किए हैं और लोगों को जो जीवन शैली के बारे में जान लिए और बाद में समझा कि समाज में रहने वाले अछूत बोलते हैं और कुछ बोलते हैं, लोगों को दूर रखना, उन्होंने समझा ये तो बहुत बुरी आदत है तो उसको हटाना चाहिए। આ પ્રતિમાના અનાવરણ વખતે વિશ્વ માનવીયતા અને રાષ્ટ્રીય ચેતનામાં વિજ્ઞાનની સમગ્રતા જોવા મળશે। સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અનાવરણ વૈદિક અનુષ્ઠાનથી થશે। 108 દેવતાઓના આહવાનથી પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। અનુષ્ઠાનમાં વિશેષ યજ્ઞ 1035 હોમકુંડના માધ્યમથી થશે।
યજ્ઞમાં 2 લાખ લીટર ગાયના ઘીની આહુતિ અપાશે। 13 દિવસ સુધી ચાલનારું આ દેવીય યજ્ઞ વાતાવરણને શુદ્ધ કરશે। ગાયના ઘી દ્વારા આપવામાં આવતી આહુતિ અને યજ્ઞકુંડમાંથી નીકળતા ધુમાડા ખતરનાક વિષાણુઓને પણ નષ્ટ કરશે અને દેશના પ્રતિષ્ઠિત લોકો વચ્ચે સમાનતાનો પ્રસાદ વિશ્વને સમર્પિત થશે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।